વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 નો યુનિટ 1 જે છે એની એક્ટિવિટી 8 જોઈશું. એ પહેલા જે આ યુનિટના જે આગળના વિડિયો તમારે જોવા હોય તો એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક્સ મોકલી છે, એના પર ક્લિક કરશો તો એના વિડિયો તમને જોવા મળશે. તેમજ અહીંયા રાઈટ સાઈડ પર આઈ બટન આવે છે, એટલે જે સજેસ્ટ વિડિયો આવે છે એના પર ક્લિક કરશો તો પણ આગળની એક્ટિવિટીના વિડિયોઝ તમને જોવા મળશે. તો આપણે એક્ટિવિટી 8 જોઈએ. તો એક્ટિવિટી 8 છે રીડ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ જે ફકરો છે વાંચવાનો છે. એ સ્પેરો એન્ડ એ પેરટ વર ગુડ ફ્રેન્ડ્સ, એટલે કે સ્પેરો એટલે ચકલી અને પેરટ એટલે કે પોપટ, બે ગુડ એટલે સારા અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો, બે સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોક્ડ વિથ ઈચ અધર, ટોક્ડ એટલે વાતચીત કરતા હતા. એવરી એટલે દરરોજ, દરરોજે તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા. બટ ધ પેરોટ લીવડ ઇન એ કેજ ઇન પારુસ હાઉસ, પરંતુ જે પેરોટ એટલે જે પોપટ હતો એ લીવડ એટલે રહેતો હતો. ક્યાં રહેતો હતો? પારુલ્સ હાઉસ, પારુલના ઘરમાં રહેતો હતો. ધ સ્પેરો લીવડ ઇન એ ટ્રી, જ્યારે જે ચકલી હતી ક્યાં રહેતી? ઝાડ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ, જે પારુલ હતી એ પેરોટ એટલે પોપટને ગુડ એટલે સારો ખોરાક આપતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ, જે સ્પેરો ચકલી હતી એને શું કરવું હતું? વર્કડ એટલે એને કામ કરવું પડતું હતું, અને ફૂડ એટલે ભોજન એટલે ખોરાક મેળવવા માટે એને શું કરવું હતું? કામ કરવું, એટલે જાતે શોધીને ખોરાક પ્રાપ્ત કરવો પડતો હતો. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ હિઝ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. વન્સ એટલે એક વખત પેરોટ શું કરે છે? પોપટ શું કરે? ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપે છે સ્પેરોને, કોને? ચકલીને આમંત્રણ આપે છે. ટુ કમ ઇન ટુ હિઝ કેજ, કે એના પાંજરામાં આવે. એન્ડ શેર, શેર એટલે વહેંચે. હિઝ હેપીનેસ એટલે એની ખુશી છે, એની સાથે શેર એટલે વહેંચે. ધ સ્પેરો શેડ નો, સ્પેરો એટલે ચકલી શેડ કહે છે ના, ના કહી દે છે. સી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ, તે કહે છે તે ઇન્વિટેશનને ના પાડી દે છે, મારે જવું નથી, ના કહે છે. અને શી કહે છે? કે સી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ, તે પાંજરાની બહાર તે ખૂબ જ ખુશ છે. વેરી હેપી એટલે ખૂબ જ ખુશ છે. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ, પેરોટ જે છે એને પણ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, એ પણ ઈચ્છતો હતો કમ આઉટ ઓફ ધ કેજ, એ પાંજરાની બહાર આવવા માટે ઈચ્છતો હતો પોપટ. સો ધ સ્પેરો હેલ્પડ હિમ ટુ ઓપન ધ કેજ, એટલે જે ચકલી છે સ્પેરો, હેલ્પડ એટલે એને મદદ કરી. કોને મદદ કરી? પોપટને પેલું પાંજરું ખોલવામાં, ઓપન એટલે ખોલવામાં મદદ કરી. બોટ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય, બોટ એટલે કે બંને ફ્રેન્ડ્સ મિત્રો ફ્લ્યુ એટલે ઉડી ગયા, અવે ઇન ધ ઓપન સ્કાય, બંને મિત્રો ખુલ્લા આકાશમાં ઉડી ગયા. હવે અહીં આગળ તમે જો અંડરલાઈન કરેલા જે વર્ડ્સ છે એ ભૂતકાળ બતાવે છે, પાસ્ટ ટેન્સ બતાવે છે. અહીંયા ટોકડ છે, અહીંયા લિવડ છે, વર્કડ છે, સેડ છે, વોન્ટેડ છે, હેલ્પડ છે, ફ્લ્યુ છે, આ બધા ભૂતકાળના રૂપો છે, ભૂતકાળ છે, બરાબર છે. અહીંયા ટોક, ટોકનું ભૂતકાળનું રૂપ છે ટોકડ, બરાબર છે. એ રીતના લીવડ છે, એ LIVE લીવનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા વર્કનું ભૂતકાળનું રૂપ છે વર્કડ. અહીંયા ઇન્વાઇટનું ભૂતકાળનું રૂપ છે ઇન્વાઇટેડ. અહીંયા સે, SAY સેનું ભૂતકાળનું રૂપ છે શેડ. અહીંયા વોન્ટ, WANT વોન્ટનું ભૂતકાળનું રૂપ છે વોન્ટેડ. અહીંયા હેલ્પનું ભૂતકાળનું રૂપ છે હેલ્પડ. અને અહીંયા ફ્લાય, FLY ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ, બરાબર છે. તો અહીંયા આપણે આ પેરેગ્રાફ જોયો. હવે જોઈએ ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. હવે આ જે સ્ટોરી આપણે જોઈ એમાંથી આપણે એક્શન વર્ડ્સ લખવાના છે, ક્રિયાપદો લખવાના છે, રૂપો લખવાના છે. આગળ તો પહેલું છે ટોક, આ એનું મૂળ ક્રિયાપદ છે. તો એનું શું થયું? ટોકડો, એનું ભૂતકાળ રૂપ ટોકડો થયું, બરાબર છે. એના લાઈકડ, તો લાઈકડ ભૂતકાળ છે તો એનું મૂળ ક્રિયાપદ અહીંયા લખીશું તો લાઈક, બરાબર છે. એના ક્રોસમાં લખવાનું છે, વર્તમાન આપ્યું હોય તો એનું ભૂતકાળનું રૂપ લખવાનું, અને ભૂતકાળ આપ્યું હોય તો એનું વર્તમાનકાળનું રૂપ લખવાનું. તો અહીંયા આપ્યું છે લીવડો, તો અહીંયા શું આવશે? લાઈક, LIVE, બરાબર છે. અહીંયા આપ્યું છે ભૂતકાળનું રૂપ વર્કડ, તો અહીંયા શું આવશે? વર્ક. એ રીતના આપ્યું છે અહીંયા, આપણે અહીંયા લખવાનું છે જાતે. ગેવ તો ગીવ, અહીંયા ઇન્વાઇટ
મૂળ ક્રિયાપદ છે તો અહીંયા ઇન્વાઇટેડ અહીંયા સેડ ભૂતકાળનું છે તો અહીંયા આપણે મૂળ ક્રિયાપદ લખશું સે અહીંયા હેલ્પડ ભૂતકાળ છે તો અહીંયા લખશું એનું મૂળ ક્રિયાપદ હેલ્પ બરાબર છે અહીંયા એક્સ્ટ્રા અહીંયા વધારાનું જે છે ફ્લાય એ મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું શું થશે ફ્લ્યુ બરાબર છે આ રીતના આપણે આ જે ભૂતકાળના રૂપો અહીંયા લખવાના છે હવે એક્ટિવિટી સી જોઈએ એરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી આપણે જે સ્ટોરી આગળ જોઈ એ પ્રમાણે આ યોગ્ય ક્રમમાં વાક્ય નથી આપે એને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે થોડી મેં અહીંયા નંબર લખી દીધા છે એ જોઈએ આપણે પહેલું આવશે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ એટલે કે ચકલી અને જે પોપટ હતો એ બંને સારા મિત્રો હતા બીજા પર આવશે બીજા નંબર પર આવશે ધ પેરોટ લીવડ ઇન એ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી જે પોપટ હતો એ કેજ એટલે કે પાંજરામાં રહેતો હતો અને સ્પેરો ચકલી હતી એ ઝાડ પર રહેતી હતી હવે ત્રીજું છે આવશે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ જે પોપટ હતો એને ચકલીને પોતાના પાંજરામાં આવવા માટે ઇન્વાઇટ કરી એટલે આમંત્રણ આપ્યું એને ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું હતું અને ચોથું છે ધ સ્પેરો હેલ્પડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ જે ચકલી છે એ પોપટને પાંજરામાંથી બહાર આવવામાં મદદ કરે છે અને પાંચમું છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય ચકલી અને પોપટ ત્યાંથી ઉડી જાય છે ખુલ્લા આકાશમાં ઉડી જાય છે બરાબર છે આ રીતના આપણે એને આ સ્ટોરીને ના ક્રમમાં આ રીતના આવશે એ રીતના ગોઠવી દેવાનું છે ત્યારબાદ એક્ટિવિટી 9 જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા પ્રશ્ન પૂછ્યા છે એને આપણે સમજવાનું છે એના પ્રમાણે પછી આન્સર આપવાનો છે યુ નીડ ટુ ક્લિપ્સ ટુ હેંગ વન હેંકી એટલે રૂમાલ એક રૂમાલને લટકા માટે તમારે બે ક્લિપ્સ જોશે યુ નીડ થ્રી ક્લિપ્સ ટુ હેંગ ટુ હેંકીઝ બે રૂમાલને લટકા માટે તમારે ત્રણ ક્લિપ્સ જોશે યુ નીડ ફોર ક્લિપ્સ ટુ હેંગ થ્રી હેંકીઝ એટલે કે ત્રણ રૂમાલને લટકા માટે તમારે ચાર ક્લિપ્સ જોશે હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીઝ તો તમારે 10 રૂમાલને લટકા માટે કેટલી ક્લિપ્સ જોશે તો આપણે અહીંયા જોઉં તો એક માટે એક રૂમાલ માટે બે જોઈએ છે બે માટે ત્રણ જોઈએ છે અને ત્રણ માટે ચાર જોઈએ છે બરાબર છે જેટલા રૂમાલ હોય છે એના કરતા એક વધારે ક્લિપ્સ આપણે એક વધારે ક્લિપ લેવાની છે તો અહીંયા 10 છે 10 હેન્કીને લટકાવવા કેટલી જોશે તો 10 એક વધારો કરી દઈશું એટલે કેટલા આવશે જવાબ 11 થઈ જશે બરાબર તો 11 ક્લિપ્સ જોશે 10 હેન્કીને લટકાવવા માટે બીજું જોઈએ યુ વોન્ટ ટુ ડિવાઈડ એ પેજ ઇન ટુ 10 આઈડેન્ટિકલ કોલમ્સ એટલે કે તમારે એક પેજ એટલે પાન છે એને આપણે સમાન કોલમમાં વિભાજિત કરવા માટે હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો એક પેજને સમાન કોલમમાં વિભાજિત કરવા માટે કેટલી રેખાઓ લાઇન્સ દોરવી પડશે તો એના માટે કેટલી આવશે 9 એટલે ઓલરેડી 10 થઈ જશે કોલમ બરાબર છે ત્રીજું છે યુ વોન્ટ 16 ફોલ્ડ્સ ઇન અ પેપર તમારે એક પેજમાં 16 ફોલ્ડ્સ 16 વખત 16 વખત વાળવું છે હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ ઇટ તમે એને કેટલી વખત વાળશો બરાબર છે તો 4 ટાઈમ 4 વખત વાળશો તો 4 ચોક 16 ફોલ્ડ થઈ જશે 16 વખત વળી જશે બરાબર છે ચોથું છે યુ કેન મેક વન ન્યુ પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ 4 બ્રન્ડ પરફ્યુમ સ્ટિક્સ એટલે કે તમે 4 બર્ન્ડ એટલે સળગેલી જે પરફ્યુમ સ્ટિક છે એને ઉપયોગ કરીને એક પરફ્યુમ સ્ટિક બનાવી શકશો બરાબર છે પરફ્યુમ સ્ટિક એટલે કે જે અગરબત્તી જે આવે છે ને એ સ્ટિક લાકડી તો એવી 4 સળગેલી જે સ્ટિક લાકડી છે એનું સળી છે એનો ઉપયોગ કરીને તમે એક પરફ્યુમ સ્ટિક બનાવશો તો આઉટ ઓફ 64 બર્ન સ્ટિક્સ આવી 64 જે સ્ટિક છે સળી છે હાઉ મેની ન્યૂ સ્ટિક્સ કેન યુ મેક આવી 64 સળીમાંથી તમે કેટલી સ્ટિક આવી બનાવશો તો કેટલી બનાવશે 16 બરાબર છે 16
આપણે અહીંયા શું કીધું છે, યુ કેન મેક વન પરફ્યુમ સ્ટિક આઉટ ઓફ ફોર બ્રન્ટ પરફ્યુમ સ્ટિક, એટલે ચારમાંથી એક બનશે, તો 64માંથી કેટલી બનશે? 16 બનશે, બરાબર છે? 16 × 64, બરાબર છે? એટલે આ રીતના એનો જવાબ આવશે. હવે અહીંયા જોઈએ, એક્ટિવિટી 10 છે, કલર ધ પિક્ચર, અને અહીંયા આગળ ચિત્ર આપેલું છે, તો આપણે અહીંયા ચિત્રનો અભ્યાસ કરીને અહીંયા જે ખાલી જગ્યા આપણી છે પૂરવાની છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન એઝ પર ધ પિક્ચર. આ ચિત્રમાંથી યોગ્ય આપણે જે ચિત્ર અભ્યાસ કરીને યોગ્ય જે પ્રિપોઝિશન છે અહીંયા આપણે આન્સર તરીકે લખવાના છે. તો જોઈએ, પહેલું છે ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. તો ટેબલ જે છે, આ ટેબલ છે અને આ વિન્ડો છે, બરાબર? તો પાસે છે, તો અહીંયા આપણે શું લખશું? ધ ટેબલ ઇઝ નિયર, નિયર એટલે પાસે, ટેબલ એ બારીની પાસે છે, બરાબર? એટલે અહીંયા નિયર આવશે, બરાબર છે? અહીંયા નિયર પ્રિપોઝિશન આવશે. બીજું છે, દેર આર 6 પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ. તો જે પિક્ચર્સ આપેલા છે આ વોલ પર રીતના, તો એની આપણે કાઉન્ટ 6 પિક્ચર્સ આપેલા છે, તો ક્યાં આવશે? દિવાલ પર છે, તો ઓન આવશે. દિવાલ પર છે એટલે શું આવશે? ઓન ધ વોલ આવશે. દેર આર 6 પિક્ચર્સ ઓન ધ વોલ, દિવાલ પર 6 પિક્ચર્સ છે. ત્રીજું છે, દેર આર 2 પિલોઝ ખાલી જગ્યા ધ કોટ. 2 પિલોઝ એટલે કે પિલોઝ એટલે તકિયા કે ઓશિકાજી કહીએ ને, જે પલંગ છે એના પર બે પિલો છે, એટલે ઉસિકા અથવા તકિયા છે, તો ઓન શું આવશે? ઓન, પલંગ પર બે તકિયા છે અથવા તો બે ઉસિકા છે, બરાબર? એટલે ઓન આવશે એના પ્રિપોઝિશનમાં જવાબ, શું આવશે? ઓન આવશે. ધેર આર 2 પિલોઝ ઓન ધ કોટ. ચોથું છે, ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. હવે આ ટેબલ છે અને બોલ અહીંયા છે, તો ટેબલના નીચે છે, બરાબર? એટલે અહીંયા શું આવશે? પ્રિપોઝિશન અંડર આવશે. શું આવશે? અંડર એટલે નીચે, ટેબલની નીચે બોલ છે. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ, બોલ છે એ ટેબલની નીચે છે. અને પાંચમું છે, દેર ઇઝ નોટ એ વોશ બેસિન ખાલી જગ્યા ધ પિક્ચર. આ પિક્ચરમાં વોશ બેસિન નથી, તો આ ચિત્રમાં વોશ બેસિન નથી, માં એટલે ઇન, બરાબર? દેર ઇઝ નોટ એ વોશ બેસિન ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં વોશ બેસિન નથી એટલે ઇન એટલે માં, બરાબર છે? એટલે આમાં ઇન આવશે, બરાબર છે? આ રીતના આપણે પ્રિપોઝિશન લખવાની છે, બરાબર છે? ઇન એટલે પાસે, ઓન એટલે ઉપર, અને અંડર એટલે નીચે, અને ઇન એટલે માં અંદર, બરાબર છે? આ રીતના આપણે એના જવાબ લખવાના છે. આ રીતના પ્રિપોઝિશન આપણે અહીંયા કમ્પ્લીટ કરવાની છે. હવે આગળ જોઈએ, તો અહીંયા એક્ટિવિટી 11 આપી છે, ફન ટાઈમ. તો અહીંયા આપ્યું છે, પેશન્ટ સેઝ, ડોક્ટર આઈ હેવ એ ગ્રેટ પ્રોબ્લમ. કે છે પેશન્ટ કે છે, ડોક્ટર મારે એક ખૂબ જ મોટી સમસ્યા છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. કે છે કે હું છે ને, મને જમ્યા પછી ભૂખ લાગતી નથી અને ઊંઘ્યા પછી થાક લાગતો નથી. ડોક્ટર સેઝ, વેલ આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. ડોક્ટર કહે છે, ભલે તારા માટે મારી પાસે, તારા માટે યોગ્ય દવા મારી પાસે છે. ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વેકિંગ અપ. ડોક્ટર શું કહે છે કે જો આ બે ટેબ્લેટ્સ છે, બે ગોળી છે, એ તારે શું કરવાનું છે, રાતે સૂઈ ગયા પછી બે લેવાની છે અને સવારે ઉઠતા પહેલા બે ટેબ્લેટ લેવાની છે. એના પછીનું બીજું છે, દેર વર 3 ફ્રેન્ડ્સ, 3 મિત્રો હતા. દે રિક્વેસ્ટેડ ગોડ, 3 જણ ભગવાનને વિનંતી કરે છે. ફર્સ્ટ પર્સન, પહેલો વ્યક્તિ કહે છે, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ. એટલે ડાયમંડ્સથી જે ભરેલો એક રૂમ મને આપી દઉં, કહે છે, ભગવાનની વિનંતી કરે છે. સેકન્ડ પર્સન, બીજો વ્યક્તિ એમ કહે છે, ગોડ પ્લીઝ ગીવ મી અ રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. એક રૂમ ભરેલું ગોલ્ડ એટલે સોનું આપી દો. થર્ડ પર્સન સેઝ, ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ. ત્રીજો વ્યક્તિ એમ કહે છે કે ભગવાન મહેરબાની કરીને આ બંનેના રૂમની ચાવી મને આપી દો, બરાબર છે? તો અહીંયા ફન ટાઈમ પણ પૂરો થાય છે. તો હવે જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.